ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ધોરણ બાર સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર પાંચ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોના આજના લેકચરમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો લાસ્ટ લેકચરની અંદર આપણે વિકૃતિ છે તેની માહિતી મેળવેલી કેમાં વિકૃતિ છે તેના ત્રણેય પ્રકારની માહિતી મેળવેલ ત્યારબાદ તેના ત્રણ પ્રકારના જે પેટા પ્રકાર છે તેની પણ માહિતી મેળવેલ છે હવે આજે આપણે એક નવો ટોપિક ચાલુ કરવાનો છે એ ટોપિકનું નામ છે જનીની અનિયમિતતાઓ જેનેટિક ડિસઓર્ડર્સ કે જે જનીનની અંદર જે અનિયમિતતા આવે છે કે જે જનીનની અંદર જે ગરબડ આવે છે તેની માહિતી મેળવવાની છે એની અંદર સૌપ્રથમ આપણે પહેલું જોવાનું છે વંશાવળી પૃથ્થકરણ જેને ઇંગ્લિશમાં પેડિગ્રી એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો પેડિગ્રી નામ તમે સાંભળેલું હશે ઘણીવાર જેમાં એક કૂતરા છે તેનો એક પ્રકારનો ખોરાક છે તેને પણ પેડિગ્રી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ અહીંયા જે પેડિગ્રી છે તેનાથી જુદું છે કે અહીંયા જે આપણે પેડિગ્રી એનાલિસિસની વાત કરવાનું છે તેની અંદર વંશાવળી પૃથ્થકરણ મિત્રો વંશાવળી વંશાવળી એટલે શું તો ટૂંકમાં વંશ એટલે કે આખે આખું જે આપણે કુળ લઈ લો કે આપણા દાદા છે આપણા પપ્પા પપ્પા પછી આપણે જે વંશ છે છે તેને કહે એટલે કે તેનું એનાલિસિસ કરવું કે એની અંદર કોઈ રોગ છે કે નહીં તો એ જાણવા માટે જે આ પૃથ્થકરણ કરવામાં આવે છે તેને વંશાવળી પૃથ્થકરણ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જે મેન્ડલ છે તેનું કાર્ય છે તેનું સંશોધન થઈ ગયું ત્યાર પછી મનુષ્યની અંદર જે વાર વારસાગત લક્ષણો છે એની ભાત છે એની જે પેટર્ન છે તેના પૃથ્થકરણ કરવાનો અભ્યાસ શરૂ થયો મેન્ડલે સૌ પ્રથમ તો એના સંશોધનો છે તે વટાણાના છોડ ઉપર કરી લીધા ત્યારબાદ મનુષ્યની અંદર આ પ્રકારનું જે લક્ષણો છે તે જે વારસામાં મળે છે તો એનું જે પૃથ્થકરણ કરવાનો અભ્યાસ શરૂ થયો એની અંદર જે માનવ કુટુંબ છે તેમાં અનેક પેઢીઓ સુધી કોઈ પણ એક લક્ષણ છે તેની નોંધ રાખવાની જે બાબત છે તેને વંશાવળી પૃથ્થકરણ કહે છે એટલે કે મનુષ્યની અંદર ધારો કે કોઈ રોગ છે હિમોફિલિયા રોગ છે તે કોઈને થયો છે હવે આપણે આપણે જોવાનું કે એના પપ્પાને હતો એના દાદાની હતો એના પરદાદાની હતો દાદાના પપ્પાને હતો આવી રીતે કોઈ એક લક્ષણ છે તે જાળવી રાખવાની જે બાબત છે તેને વંશાવળી પૃથ્થકરણ તરીકે ઓળખવામાં આવે છે અને જે આ પ્રકારનું જે પૃથ્થકરણ છે તેમાં જે કુટુંબની અંદર કોઈ એક ખાસ લક્ષણ છે તેના ઇતિહાસની પ્રથમ માહિતી ભેગી કરવામાં આવે છે અને ત્યાર પછી તેને ચાટના સ્વરૂપે રજૂ કરવામાં આવે છે કે પહેલાં માહિતી ભેગી કરવાની છે કે તેના ઇતિહાસમાં કોને રોગ હતો એના કુટુંબની અંદરથી મેં જેમ વાત કરી પરદાદાને એના પપ્પાને એના પપ્પાને રોગ હતો કે નહીં એ રો રોગ હતો તો એ લક્ષણ છે તે ભેગું કરવામાં આવે છે અને ત્યારબાદ એને ચાટના સ્વરૂપે રજૂ કરવામાં આવે છે એના માટે અલગ અલગ સિમ્બોલ છે તે પણ દર્શાવવામાં આવે છે કે આપણે સિમ્બોલ છે તે પણ જોઈશું તો આગળ જોઈએ કે માનવ સમાજમાં જે આનુવંશિક વિકારની વાત પહેલાંના સમયથી ચાલી આવી છે આનુવંશિક એટલે કે જે આપણને આપણા મમ્મી પપ્પા પાસેથી જે વિકાર એટલે કે જે રોગ મળે છે તેને આપણે આનુવંશિક વિકાર કહીએ છીએ મિત્રો રોગો છે તે બે પ્રકારના જોવા મળે છે અમુક રોગ છે તે આપને જન્મજાત મળે છે એટલે કે આપણા જે મમ્મી પપ્પાની અંદર જે રોગ હોય છે તે આપણને વારસામાં મળી આવે છે અને વારસાગત રોગો કહે છે અને અમુક રોગો એવા છે કે તે આપણને પછીથી પણ થઈ શકે છે જે વારસામાં મળતા નથી તો આ છે માનવ સમાજની અંદર આવા છે આનુવંશિક વિકાર એટલે કે જે આનુવંશિક રોગો છે તેની વાત પહેલાંના સમયથી થતી જોવા મળે છે તેનો આધાર હતો કે કેટલાક કુટુંબોમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા મેડલના કાર્યના પૂર્ણ સંશોધન પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોના અનુકરણીય નમૂનાના પૃથ્થકરણની શરૂઆત થઈ હવે પહેલાંના સમયથી આ વાત તો થતી આવતી હતી ચાલી આવતી હતી પરંતુ મિત્રો કે આ જે પૂર્ણ સંશોધન છે આનું જે સંશોધન છે તે ક્યારે થયું તો જ્યારે મેન્ડલ છે તેને જેનું આનુવંશિકતાનું કાર્ય છે તેનું પુનઃ સંશોધન થયું ત્યારબાદ અમુક એવા કુટુંબ છે તેની અંદર જે મનુષ્યમાં જે વારસાગત લક્ષણો મળી આવે છે વારસાગત લક્ષણો છે ઉતરી આવે છે એના નમૂના છે તેના પૃથ્થકરણની શરૂઆત થઈ એટલે કે જ્યારે મેન્ડલનું કાર્ય છે તે પુનઃ સંશોધિત થયું ત્યારબાદ મનુષ્યની અંદર પણ આ પ્રકારનું જે વંશાવળી પૃથ્થકરણ છે તે કરવાની શરૂઆત થઈ હવે આપણે જોઈએ કે છે મેન્ડલે વટાણાના છોડ ઉપર કાર્ય કર્યું હતું મિત્રો તો મેન્ડલ તો એફ ફો અને એફ થ્રી એફ ફોર એવી ઘણી બધી પેઢી છે તે ટૂંક સમયની અંદર મેળવી શકે શું કામ તો કારણ કે વટાણો છે તેનું આયુષ્ય છે છોડનું તે સૌ નાનું હોય છે એટલે આપણે ની પેઢીઓ સુધી અભ્યાસ કરવો હોય તો આપણે આપણી ઉંમરની અંદર કરી શકીએ છીએ પરંતુ મિત્રો મનુષ્યની વાત કરીએ કે મનુષ્યની અંદર આપણે આ એક પ્રકારનો અભ્યાસ કરવો હોય કે પિતૃ પિતૃ પછી તેની એફ વન પેઢી એફ ટુ એફ થ્રી તા તો એફ ટુ પેઢી આવે તો જે સંશોધન કરવા વાળો છે તે ક્યારેનો ઉપર વયોગ્ય હોય તો આ મનુષ્યની અંદર શક્ય નથી કારણ કે મનુષ્યનું આયુષ્ય લાંબુ છે અને કોઈ એક જે સંશોધન કરવાવાળો જે વ્યક્તિ છે તેના ટૂંકા આયુષ્યની અંદર એટલે કે સાઠ વર્ષના જેનું આયુષ્ય હોય એની અંદર આવી પેઢીઓની પેઢી છે તેનો અભ્યાસ કરી શકે નહીં તો એટલા માટે આ જે વંશાવળી પૃથ્થકરણ છે તેને આધારે તેનો અભ્યાસ છે તે કરવામાં આવે છે તો એ સ્પષ્ટ છે કે વટાણાનો છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલ જે તુલનાત્મક સંકરણના પ્રયોગ છે તે મનુષ્યમાં સંભવ નથી કે જેઓ મેન્ડલે વટાણાના છોડ ઉપર અભ્યાસ કર્યો હતો અને જે મોર્ગન છે તેને જે ડ્રોસોફિલા છે તેના ઉપર પ્રયોગ કર્યો હતો એવો પ્રયોગ મનુષ્યમાં સંભવ નથી કારણ કે મનુષ્યની એફ વન એફટુ એફ થ્રી એવી જનરેશન જોવા જઈએ તો જે સંશોધન કરવાવાળું હોય છે ત્યાં તો તે મૃત્યુ પણ પામી ગયો હોય છે એટલે આવો પ્રયોગ છે તે મનુષ્યની અંદર સંભવ નથી એટલા માટે હવે એક જ વિકલ્પ બાકી રહી જાય છે કે વિશેષ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે તો હવે આપણે જોવું હોય કે મનુષ્યની અંદર આ અભ્યાસ કરવો હોય તો એના માટે એક જ ઓપ્શન છે આપણી પાસે કે એનું કોઈ એવું વિશેષ લક્ષણ છે તો આ વિશેષ લક્ષણ છે તેની જે આનુવંશિકતા છે એના સંદર્ભે તેના વંશ એટલે કે તેના પૂર્વજો છે તેના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે હવે માનવ કુટુંબ છે તેમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ ઇંગ્લિશમાં પેડિગ્રી એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અન્ડરલાઇન કરી લેજો કે મનુષ્યના કુટુંબની અંદર કોઈ એક પેઢી છે સોરી કોઈ એક લક્ષણ છે તેની અનેક પેઢી સુધી નોંધ રાખવાની જે બાબત છે તેને વંશાવળી પૃથ્થકરણ કહે છે એટલે કે

તો આ પ્રકારનો જે અભ્યાસ છે તેને વંશાવળી પૃથ્થકરણ તરીકે ઓળખવામાં આવે છે અને જે વંશાવળી પૃથ્થકરણ છે તેમાં વંશ વૃક્ષ એટલે કે જે ટ્રી છે એના તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે તો આના આધારે એક વૃક્ષ દોરવામાં આવે છે જે પણ આપણે જોશું કે જે વંશ વૃક્ષ છે તે ટ્રી છે તે કેવી રીતે ડ્રો કરવામાં આવે છે તે તો આવી રીતે જે વંશ વૃક્ષ છે તેની અંદર આ લક્ષણ છે

અસામાન્ય અથવા રોગની તપાસ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે મિત્રો મિત્રોંડલન કરજો કે આ વંશાવળી પૃથ્થકરણ છે તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે અથવા તો કેના માટે કરવામાં આવે છે તો આ વંશાવળી જે પૃથ્થકરણ છે તેનો ઉપયોગ વિશેષ લક્ષણની અંદર એટલે કે એવું કોઈ વિશેષ લક્ષણ છે કે તેના પિતૃની અંદર હાજર છે તેની સંતતિની અંદર આવે છે કે નહીં એટલે કે પેરેન્ટ્સ પેઢીમાં છે તો એફ વન જનરેશનમાં આવે છે ત્યારબાદ એફ માં આવે છે એફ થ્રીમાં એફ ફોરમાં એફ ફાઇવ આમ જે પેઢીઓની પેઢીઓ છે તેની અંદર આવું વિશેષ લક્ષણ આવે છે કે નહીં તેના માટે વંશાવળી પૃથ્વીકરણ મહત્વનું છે ત્યારબાદ અસામાન્યતા અથવા તો રોગની તપાસ કરવા માટે એટલે કે એના પિતૃ એના પેરેન્ટ્સને રોગ છે તો એની એફ વન જનરેશનમાં રોગ આવે છે એફ ટુમાં આવે છે એફ થ્રીમાં આવે છે એફ ફોરમાં આવે છે આ પ્રમાણે જે રોગ છે તેની તપાસ કરવા માટે પણ જે વંશાવળી પૃથ્થકરણ છે તે અગત્યનું છે વંશાવળી પૃથ્થકરણની અંદર મિત્રો અમુક અમુક સંકેતો છે તે ઉપયોગમાં લેવામાં આવે છે તો એ સંકેતો છે તેને આકૃતિની અંદર દર્શાવવામાં આવેલ છે સંકેતો ખાસ યાદ રાખજો ખૂબ જ આ એમપી છે સંકેતો મિત્રો તો એની અંદર દરેક અહીંયા સંકેતો આપેલા છે એમાં છે નર છે તેને સ્ક્વેર તરીકે એટલે કે ચોરસ તરીકે દર્શાવવામાં આવે છે તો આ ચોરસ તરીકે નળને દર્શાવવામાં આવે છે મિત્રો અહીંયા તમને કલરિંગની અંદર આપેલું છે એટલે કે જે વાદળી છે તો વાદળી કલર આપેલો છે ખાલી કલર ન આપેલો હોય તો પણ ચોરસ હોય તો એ નળ છે આ નળ છે તે સામાન્ય નળ છે ત્યારબાદ રાઉન્ડ છે એના તરીકે માદાને દર્શાવવામાં આવે છે ત્યારબાદ આ પ્રકારે જો સ્ક્વેર હોય છે તો આ છે તેનો અર્થ એવો છે કે લિંગનો ઉલ્લેખ નહીં એટલે કે નર પણ નહીં અને માદા પણ નહીં તો લિંગ છે તેનો ઉલ્લેખ નહીં તેના માટે આ પ્રકારની નિશાની દર્શાવવામાં આવે છે ત્યારબાદ મિત્રો અહીંયા અસરગ્રસ્ત વ્યક્તિ છે તે દર્શાવેલ છે તેની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે રેડ કરેલું છે એટલે જો લાલ કલર હોય અને સ્ટોરસ હોય તો એનો અર્થ એવો થયો કે આ નર છે તે અસરગ્રસ્ત છે એટલે કે રોગી છે આ માદા છે તે રોગી છે રાઉન્ડ હોય અને રેડ કલર હોય તો એ માદા રોગી છે અને અહીંયા જે લિંગનો ઉલ્લેખ ન હોય એવી કોઈ પણ જે વ્યક્તિ છે તેની અંદર પણ આ રેડ કલર હોય તો એનો અર્થ એવો થયો કે તે અસરગ્રસ્ત વ્યક્તિ છે અથવા તો મિત્રો આવી રીતે પણ દર્શાવવામાં આવે છે કે જે અસરગ્રસ્ત વ્યક્તિ છે તેની અંદર આવી રીતે ખાના છે તે ભરીને પણ દર્શાવવામાં આવે છે કે અસરગ્રસ્ત નર છે ત્યારબાદ આ રીતે હોય તો તે અસરગ્રસ્ત માદા છે તો મિત્રો આ રીતે પણ આવી શકે કે ખાનું આખું ભરેલું હોય તો એનો અર્થ એવો થયો કે તે અસરગ્રસ્ત વ્યક્તિ છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે વાહક એટલે કે વાહક એટલે કે તેને રોગ નથી પરંતુ તેની અંદર તે રોગ છે તેનું વહન કરે છે તે આપણે જ્યારે અલગ અલગ રોગો જોશું ત્યારે એની અંદર આવશે કે આને રોગ નથી તે સામાન્ય વ્યક્તિ જેવી જ દેખાય છે પરંતુ તે રોગનું વહન કરતા વાહકો ધરાવે છે એના માટેની જે સિમ્બોલ જોઈએ તો એના માટે જે આ રીતે દર્શાવવામાં આવે છે કે અડધું ખાનું છે તે ભળેલું અને અડધું ખાલી તો આ રીતે વાહક છે તેનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે અથવા તો આવી રીતે વચ્ચે ડોટ કરીને ટપકું મૂકી અને પણ વાહક છે તેનો સિમ્બોલ છે તે દર્શાવવામાં આવે છે તો આ સિમ્બોલ છે તે વાહકનો છે મિત્રો ઘણી વાર પેડિગ્રીની અંદર આવા વાહક છે તેને ડાયરેક્ટ સીધે સીધા દર્શાવવામાં આવે છે આવી રીતે અડધું ખાનું ભરી અને દર્શાવવામાં આવતા પણ નથી પણ તો આપણે ધ્યાન રાખવાનું કે જો અડધું ખાનું ભરેલું હોય તો તે વાહક છે ત્યારબાદ મિત્રો અહીંયા જે દર્શાયેલું છે કે આ સિમ્બોલ છે તે નરનો છે આ સિમ્બોલ માદાનો છે અને અહીંયા દર્શાયેલું છે મૈથુન એટલે કે તે બંને વચ્ચે લગ્નનું જોડાણ થયેલું છે તો આવી રીતે નર અને માદા છે તેના નીચે એક લીટી હોય એક લાઈન દ્વારા જોડાણ દર્શાવેલું હોય તો એનો અર્થ એવો થયો કે તે દંપતી છે બંનેના લગ્ન થયેલા છે તો એને આ રીતે દર્શાવવામાં આવે છે મિત્રો નીચે આપેલું છે જુઓ કે નીચે શું આપેલું છે ડબલ લાઇન આપેલી છે નર અને માદા વચ્ચે અને અહીંયા દર્શાયેલું છે કે સંબંધીઓ સાથે મૈથુન એટલે કે સમરકતી મૈથુન એટલે મિત્રો જો આવી નિશાની હોય કે ડબલ લાઈનવાળી હોય તો આ બંનેના લગ્ન થયેલા છે એ તો દર્શાવે છે પરંતુ એના નજીકના જે સંબંધી છે એના જે રક્ત સંબંધી છે તેની સાથે લગ્ન થયેલા છે એટલે ઉદાહરણ તરીકે મામા માસીના છે મામા ખુઈના છે આવી રીતે જે માસી માસીના છે તો આવા જે વ્યક્તિ છે તેના વચ્ચે લગ્ન થયેલા હોય તો એને કહે છે સમરક્ત એટલે કે તેના જે રક્ત છે તેનું જે રુધિર છે એ ટૂંકમાં આપણે કહીએ કે કુટુંબના છે તો એના માટે શબ્દ વાપરો છે કે તેના વચ્ચે લોહીના સંબંધ છે તો સમરક્ત તો આમ છે સમરક્ત છે તેના વચ્ચેના જે લગ્ન થયેલા હોય તો એના વચ્ચે તો બે લિટી છે તે દર્શાવવામાં આવે છે જો કોઈ પણ રક્ત સંબંધનો હોય તો એવા છે દંપતિ છે તેના માટે ખાલી એક જ લાઈન દર્શાવવામાં આવે છે જો સમરક્ત હોય છે લોહીના સંબંધ હોય છે તો એવા છે દંપતિઓ છે તેના માટે બે લાઈન દ્વારા જોડાણ દર્શાવવામાં આવે છે ત્યારબાદ આ છે દર્શાવેલું છે કે જે આ સિમ્બોલ તે છે પિતૃ ઉપર અને સંતતિ નીચે એટલે કે ડાબી થી જમણી બાજુએ જન્મ અનુસાર હવે મિત્રો અહીંયા જ્યાં દર્શાયેલું છે તે પિતૃ છે એટલે કે એના પેરેન્ટ છે તો અહીંયા જે આ નળ છે આ માદા છે બંને વચ્ચે લગ્ન થયેલા છે તેનું જોડાણ દર્શાવેલ છે હવે નીચે એની દર્શાવેલ છે એમાં જો આ પ્રથમ સંતતિ દર્શાવેલ છે તે માદા છે બીજી સંતતિ છે તે નળ છે એટલે અહીંયા જે સંતતિ છે તે ડાબીથી જમણી બાજુ એટલે કે આ સંતતિ છે તે પ્રથમ છે ત્યારબાદ આ બીજી છે તો આવી રીતે આ જે પ્રકારનું જે ટ્રી છે તેને પેડિગ્રી ટ્રી અથવા તો જે ફેમિલી ટ્રી છે તેના તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ અહિયાં મિત્રો દર્શાવેલ છે નર છે માદા છે લગ્ન જોડા દર્શાવેલ છે અહીંયાં જે સંતતિ છે તે નર દર્શાવેલી છે તમે અહીંયા જોઈ શકો છો કે જ્યાં નર સંતતિ છે તેની અંદર રોગ થયેલો છે કહીયાં જ્યાં સિમ્બોલ આપેલું છે તે કેનું આપેલું છે રોગગ્રસ્ત નરનું આપેલું છે એટલે કે રોગી છે એટલે એનો અર્થ એવો થયો કે જે નર શિશુવાળા પિતૃ છે એનાથી રોગ છે તેની પ્રભાવિતા ત્યારબાદ તમને અહીંયા પાંચ કરી અને સ્ક્ર ની અંદર પાંચ દર્શાવેલા છે એટલે કે એનો અર્થ એવો કે પાંચ પ્રભાવ વિહીન એટલે કે સામાન્ય સંતતિ હિત્રો ઘણી વાર છે આપણે અહિયાં છે આ દર્શાવેલ છે અહિયાં છે પિતૃ છે તેને કેટલા બાળકો દર્શાવેલા છે બે છે તો ઘણીવાર પાંચ બાળકો હોય અને કોઈને રોગ ન હોય તો આવી રીતે પાંચ કરી અને તે દર્શાવી દે મૂકી દે એટલે કે એનો એવો કે એની પાંચ સંતતી છે અને પાંચે પાંચ સંતતી છે એટલે કેવી છે સામાન્ય છે તો આ બધા સિમ્બોલ છે મિત્રો યાદ રાખજો એ સિવાયના જે બીજા એક્સ્ટ્રા સિમ્બોલ છે

એટલે કે જોડિયા છે આઈડેન્ટિકલ ટ્વિન્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ બંને શું છે માદા છે એટલે કે સ્ત્રી હશે તો એક જ ફલિતાનમાંથી નિર્માણ પામેલી એટલે કે મિત્રો ફલિતાંડ છે શુક્રકોષ અને અંડકોષ જોડાઈ જશે ફલિતાંડ બનશે તો ઘણીવાર મિત્રો એવું થાય છે કે આ ફલિતાંડ અંડવાહિની અંદર નિર્માણ પામેલું હોય છે તો એ ફલિતાંડ છે તે અંડવાહિની અંદર એની જ કોપી છે તે મૂકી દે છે આ બે ફલિતાનના બદલે બે ફલિતાન નિર્માણ પામે છે અને આ બંને ફલિતાન છે તેમાંથી આગળ છે તે વિકાસ થાય છે ચાર કોષીય આઠ કોષ્ય ગર્ભ ગર્ભકોષ કોથરી અને એમાંથી જે ગર્ભ છે તેનું નિર્માણ થાય છે તો આ મિત્રો એક જ ફલિતાનમાંથી નિર્માણ પામે નિર્માણ પામેલી છે બાળકો છે તેના માટે આઈડેન્ટિકલ ટ્વિન્સ વાપરવામાં આવે છે તો અહીંયા મિત્રો આ છે બંને પુતરીઓ હશે બંને બહેનો હશે બંને આ બેહૂબ એકબીજાની નકલ જ હશે કારણ કે એક જ ફલિતાનમાંથી નિર્માણ પામેલી છે એટલા માટે તો આઈડેન્ટિકલ ટ્વિન્સ છે માદા માટે છે આવું પણ હોઈ શકે અહીંયા જે આ દર્શાવેલું છે એનો અર્થ એવો કે તે પિતૃમાંથી નિર્માણ પામે છે એના પિતૃ છે ત્યારબાદ આ રીતે જો મિત્રો હોય તો આ પણ આઈડેન્ટિકલ ટ્વીન્સ છે પરંતુ અહીંયા આઈડેન્ટિકલ ટ્વીન્સ છે તે કોણ હશે ન રહેશે મિત્રો કેવી રીતે આપણે નક્કી કરી શકીએ આઈડેન્ટિકલ ટ્વીન્સ છે તો અહીંયા જો બંને જે બાળકો છે તેના નીચે આવી રીતે લીટી કરેલી હોય તો એનો અર્થ એવો છે કે તે આઈડેન્ટિકલ ટ્વીન્સ છે કે તે કચ્છ ફલિતાનમાંથી નિર્માણ પામેલ છે ત્યારબાદ મિત્રો જોડિયા બાળકો એટલે કે જોડિયા બાળકો એટલે કે આપણે જોઈએ કે ક્યારેક એક અંકોશના બદલે બે અંકોશ છે તે નિર્માણ પામે છે તો એમાંથી બે ફલિતાન બને છે તો આમ જુદા જુદા ફલિતાનમાંથી જે જોડિયા બાળકો નિર્માણ પામે છે તેને આપણે ટ્વિન્સ તરીકે ઓળખીએ છીએ આઈડેન્ટિકલ ટ્વિન્સ નહીં તો એની અંદર મિત્રો જોડિયા બાળકો છે તેના માટે આ પ્રકારની જે સિમ્બોલ છે તે વાપરવામાં આવે છે ફર્ક શું છે કંઈ આ બંને વચ્ચે લાઇન કરવામાં આવતી નથી તો જોડિયા બાળકો તરીકે નર પણ હોઈ શકે માદા પણ હોઈ શકે બંને પુત્રી છે તે પણ હોઈ શકે અથવા તો બંને પુત્રો છે તે પણ હોઈ શકે તો આવી રીતે જોડિયા બાળકો છે તેના માટે આ રીતેની સંજ્ઞા વાપરવામાં આવે છે બાદ આપણે વાત કરીએ કે કોઈ નર છે તે મૃત્યુ પામેલ છે હવે આપણે કોઈ પણ દવાખાને ક્યાંક ક્યાંક જઈએ તો આપણે પૂછે કે તમારા ભાઈને રોગ હતો તમારા પપ્પાનો હતો તમારા દાદાને હતો તો કદાચ કેસ કે તેમ મૃત્યુ પામી ગયા હોય ને આપણે એનું ટ્રી બનાવવું હોય તો એને આપણે લેવાવું હોય કે હા ફલાણા ભાઈ છે તેના હોગતો એના છોકરાને નથી એના છોકરાને છે તો આપણે આવી રીતે જ્યારે ટ્રી બનાવીએ છીએ તો ત્યારે વ્યક્તિને મૂકીએ છીએ તો એમ મૃત્યુ પામેલું હોય તો ચોરસ હશે નર હશે તો એના માટે આવી રીતે લીટો દોરવામાં આવે છે જો સ્ત્રી હશે તો એના પણ આવી રીતે લીટો દોરવામાં આવે છે એટલે કે એનો અર્થ એવો કે તે મૃત્યુ પામેલ છે તો આ મિત્રો અલગ અલગ સિમ્બોલ છે કે જે તમારી બુકની અંદર નથી આપેલા હવે ત્યારબાદ આપણે જોયું કે જેમ કે તમે આ પ્રકરણની અંદર અભ્યાસ કર્યો કે કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગ સૂત્રની અંદર આવેલા ડીએનએ પરના એક અથવા તો બીજા જની દ્વારા નિયંત્રિત થાય છે મિત્રો આપણે ઘણું બધું જોઈ ગયા આનુવંશિકતાના નિયમની અંદર અને આપણે હવે તો એટલું ખબર પડવી જ જોઈએ કે દરેક સજીવ છે કોઈ પણ સજીવ વનસ્પતિ હોય પ્રાણી હોય બેક્ટેરિયા હોય કે પછી હોય દરે દરેક દરેક લક્ષણ લક્ષણની વાત થાય છે મિત્રો પ્રત્યેક લક્ષણ છે તે રંગસૂત્રમાં આવેલા ડીએનએ પરના એક અથવા તો બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય છે તો મિત્રો રંગસૂત્ર છે રંગસૂત્ર છે તેના ઉપર શું આવેલું જોવા મળે છે જનીનો આવેલા જોવા મળે છે આ રંગસૂત્ર છે અને રંગસૂત્રની ઉપર આવા જનીનો આવેલા છે ઘણા બધા જનીનો હાજર છે એવું નથી કે એક રંગસૂત્ર ઉપર એક જ જનીન છે સોથી પણ વધારે અને હજાર સુધીના મેક્સિમમ જનીનો છે તે રંગસૂત્ર ઉપર આવેલા જોવા મળે છે તો આમ સજીવનું જે દરેક લક્ષણ છે જે પ્રત્યેક લક્ષણ છે ત્યાં રંગસૂત્રની ઉપર જે જનીન હાજર છે તેના દ્વારા નિયંત્રિત થાય છે તો કોઈ એક જનીન દ્વારા પણ નિયંત્રિત થતું હોય શકે અથવા તો એકથી વધારે જનીન દ્વારા પણ નિયંત્રિત થતું જોઈએ કે જે આપણે બહુ જની વારસો છે તેની અંદર લક્ષણ એક છે તે વધારે જનીનો દ્વારા નિયંત્રિત થાય છે હવે ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે અને કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થળાંતરિત થાય છે હવે ડીએનએ છે તે શું છે કે આનુવંશિક જે માહિતી છે તેનું વાહક છે એટલે કે મમ્મી પપ્પાના લક્ષણો છે તે આપણને આવે છે તો આમ એના પિતૃ છે તેના લક્ષણો એની સંતતીમાં જે ઉતરી આવે છે તેની ઘટનાને આનુવંશિકતા કહે છે અને આનુવંશિકતા માટે જવાબદાર જે ઘટક છે તે ડીએનએ છે તો આમ ડીએનએ છે તે આનુવંશિકતાનું વાહક છે અને કોઈ પણ પરિવર્તન એટલે કે કોઈ પણ ફેરફાર થયા વગર જે પ્રકારનું ડીએનએના પિતૃમાં હશે એ જ પ્રકારનું ડીએનએ છે તેની સંતતીની અંદર ઉતરી આવે છે એટલે કે સ્થળાંતરિત થાય છે હા ક્યારેક પરિવર્તન અથવા તો રૂપાંતરણ પણ થતા રહે છે આ બે હું ક્યારે એવું થતું નથી અમુક ટાઈમની અંદર એની અંદર રૂપાંતરણ એટલે કે ફેરફાર પણ થાય છે અને જે આ પ્રકારનું પરિવર્તન છે તે વિકૃતિ કે જે આપણે આપણે અભ્યાસ કરી ગયા તો આ પ્રકારનું જે પરિવર્તન અથવા તો ફેરફાર છે તેની વિકૃતિ અથવા તો મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે કે વિકૃતિના કારણે તેના જે પિતા છે તેના જે પ્રેરણ છે તેનાથી જુદા પ્રકારનું ડીએનએ છે તેની સંતતિની અંદર આવે છે અને મનુષ્યમાં કેટલાક વિકાર એવા જોવા મળ્યા છે કે જેનો સંબંધ રંગ સૂત્ર અથવા તો જમીનના પરિવર્તન એટલે કે બદલાવ પર હોય છે વિકાર એટલે કે ટૂંકમાં અહીંયા મિત્રો રોગો કે મનુષ્યની અંદર અમુક રોગો છે તેવા જોવા મળ્યા છે કે તે કેના કારણે જોવા મળે છે રંગસૂત્ર અથવા તો જમીનની અંદર કોઈ પણ ફેરફાર આવે છે બદલાવ આવે છે તેના કારણે રોગો થાય છે તો એની અંદર મિત્રો બે પ્રકારની અનિયમિતતા છે તે જોવા મળે રંગ મેન્ડેલિયન અનિયમિતતાઓ તો આપણે પહેલું જોઈએ કે મેન્ડેલિયન ડિસઓર્ડર્સ એટલે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ હવે એની અંદર જોઈએ તો વ્યાપક રીતે જનીનિક અનિયમિતતાઓને બે જૂથમાં મૂકી શકાય છે હવે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે જનિની અનિયમિતતા છે તેને આપણે બે ગ્રુપની અંદર બે જૂથની અંદર મૂકી શકીએ છીએ તેમાં એક છે મેન્ડેલિયન અનિયમિતતા અને બીજી છે રંગ સૂત્રિય અનિયમિતતા મેન્ડેલિયન અનિયમિતતા છે તે જનીની અંદર કોઈ પણ ફેરફાર થશે તો એના માટે મેન્ડેલીન અનિયમિતતા શબ્દ વાપરવામાં આવે છે અને રંગસૂત્રની અંદર જો કોઈ પણ ફેરફાર થશે અને એના કારણે જો કોઈ પણ વિકાર ઉત્પન્ન થાય છે તો એને રંગસૂત્રીય અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે મેન્ડેલિયન અનિયમિતતા એ છે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય મિત્રો અન્ડરલાઈન કરી નાખજો કે મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું તો એની અંદર કોઈ એક જનીન છે તેમાં રૂપાંતરણ થાય છે એટલે કે જનીન છે તેનું સ્વરૂપ બદલી અને અન્ય સ્વરૂપની અંદર રૂપાંતરિત થાય છે અથવા તો આપણે તેને વિકૃતિ તરીકે પણ ઓળખી શકીએ જનીનનું રૂપાંતરણ થવું અથવા તો જનીન છે તેના સ્વરૂપમાં બદલાવ આવો એનો અર્થ એવો થયો કે વિકૃતિ તો આ જનીનની અંદર કોઈ પણ રૂપાંતરણ થશે વિકૃતિ થશે તો એના માટે મેન્ડેલીયનો અનિયમિતતા વાપરવામાં આવે છે અને આ વિકાર એ જ ક્રિયા દ્વારા સંતતિમાં ઉતરે છે કે જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતમાં કરવામાં આવેલ છે હવે કોઈ પણ એક જે વ્યક્તિ છે પેરેન્ટ છે તેની પાસે આવું વિકૃત જનીન આવી ગયું હશે તો એની જે નેક્સ્ટ જે જનરેશન છે એની જે પેઢી છે તેની અંદર એની સંતતિમાં આ વિકાર એટલે કે આ વિકૃતિ છે તે સો એ સો ટકા આવશે આવશે અને આવશે જ કે તે આપણે આનુવંશિકતાના સિદ્ધાંતની અંદર ભણી ગયા છીએ કે લક્ષણો છે તે પિતૃ દ્વારા વારસામાં કેવી રીતે આવે છે તેમ કે જનીનો છે તે આપણને પિતૃ પાસેથી મળે છે તો

હવે મેન્ડેલિયન વિકાર છે એટલે કે મેન્ડેલિયન છે અનિયમિતતા છે તેના ઉદાહરણો આપેલા છે તેના ઉદાહરણની અંદર આવે છે મિત્રો હિમોફિલિયા સિસ્ટિક ફાઇબ્રોસિસ સિકલ સેલ એનિમિયા રંગ અંધતા ફિનાઇલ કિટોનયુરિયા થેલેસેમિયા અવણતા આ બધા તેના ઉદાહરણ છે કે જે મેન્ડેલિયન અનિયમિતતા અને આ બધા રોગો છે મિત્રો અને આપણે વન બાય વન દરેકે દરેક રોગ છે તે આગળ જોવાના જ છે ત્યારબાદ જોઈએ કે અહીં એ પણ બતાવવું જરૂરી છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી અને પ્રચ્છન પણ હોઈ શકે છે હવે મિત્રો આપણે જોઈએ કે જ્યાં મેન્ડેલિયન અનિયમિતતા છે જે વંશાવળી છે તેના પ્રકારની વાત કરીએ તો એ પ્રકાર છે તે પ્રભાવી અને પ્રચ્છન જો પ્રભાવી જનીનો દ્વારા તે રોગ થતો હશે તો આપણે એને પ્રભાવી તરીકે ઓળખીએ છીએ અને જો પ્રચ્છન જનીનો દ્વારા થતું હશે તો એ જે અનિયમિતતા છે તે પ્રચ્છન છે હવે મિત્રો એના પણ ફરીથી પ્રકાર પડે છે કે પ્રભાવીની અંદર જો દૈહિક જનીનોમાં થતું હશે તો તે દૈહિક પ્રભાવી જો લિંગી જનીનોની અંદર થતું હશે તો તે લિંગી પ્રભાવી એવી જ રીતે પ્રચ્છનની અંદર જો તે દૈહિક જનીનની અંદર થતું હશે તો દૈહિક પ્રચ્છન અને લિંગી પ્રચ્છનની અંદર થતું હશે જો લિંગી જનીનમાં થતું હશે તો લિંગી પ્રચ્છન આમ ચારે ચાર પ્રકાર છે તે મિત્રો તમારી બુકની અંદર નથી આપેલા ખાલી નામ આપ્યું છે પણ એ પ્રશ્ન પૂછાય છે તો હું તમને ચાર સ્વરૂપે આ ચારે ચાર પ્રકાર છે તેની માહિતી આપીશ જેમ કે હિમોફિલિયામાં જોવા મળે છે તે મુજબ એક ઉદાહરણ આપ્યું છે કે જે હિમોફિલિયાની અંદર જે અનિયમિતતા જોવા મળે છે તે મુજબ અને આ લક્ષણ છે તે લિંગ સંકલિત પણ હોઈ શકે છે એટલે કે લિંગ સંકલિત એટલે કે લિંગી રંગસૂત્ર છે તેના સાથે પણ હોઈ શકે છે એ સુસ્પષ્ટ છે કે એક્સ સંલગ્ન પ્રચ્છલ લક્ષણ વાહક માદામાંથી નર સંતતીને પ્રાપ્ત થાય છે મિત્રો અહીંયા અંડરલાઈન કરી નાખજો અહીંયા હજી તમને આ જે વાક્ય છે તે અત્યારે નહીં સમજાય પરંતુ હું તમને જે વંશાવળીના પ્રકારો છે તે સમજાવીશ ત્યારે તમને આ સહેલાઈથી સમજાઈ જશે કે કોઈ પણ જે એક રંગસૂત્ર છે તેના ઉપર કોઈ જનીન હાજર હશે એ જનીન રોગગ્રસ્ત હશે તો એ જે એક સંલગ્ન છે પ્રચ્છ લક્ષણ છે તેની જે વાહક માદા હશે એમાંથી એની જે નર સંતતી છે તેને મળે છે એટલે એની માતામાંથી એની જે નર બાળક છે એના પુત્ર છે તેને મળે છે એને પુત્રીને નહીં મળે પરંતુ તેના પુત્રને મળે છે કેવી રીતે કે આપણે જે વંશાવળી છે દોરશું એના આધારે તમને સરળતાથી સમજાઈ જશે હવે જ્યાં વંશાવળી છે તે પેડિગ્રી છે તેનો નમૂનો આકૃતિની અંદર આપેલો છે તેમાં પ્રભાવી અને પ્રચંડ લક્ષણ દ્વારા દર્શાવવામાં આવેલ છે અહીંયા કીધું છે કે તમારા શિક્ષકની સાથે ચર્ચા કરો અને દહિક તથા લિંગી રંગસૂત્ર સંલગ્ન લક્ષણવાળા વંશાવળી પૃથ્થકરણનું ચાર્ટ બનાવો તમને પ્રવૃત્તિ આપેલી છે અહીંયા ચાર્ટ ખાલી બેના જ આપેલા છે કે અહીંયા જે આપેલું છે તે ચાર્ટ છે દૈિક પ્રભાવી લક્ષણનો અને દૈહિક પ્રચ્છન્ડન લક્ષણનો તો મિત્રો છે આપણે આ પેડિગ્રી છે તેના જે પ્રકારો છે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું આજે અહીંયા સુધીનું રાખીએ પ્રકાર જોઈ લેશું ત્યારબાદ આ ચાર્ટ છે તે જોશું એટલે તમને સરળતાથી સમજાઈ જાય તો આજે અહીંયા સુધીનું રાખીએ હવે નેક્સ્ટ ટાઈમ આપણે જે વંશાવળી છે તેના જે પ્રકારો છે દૈહિક પ્રભાવી દહિક પ્રચ્છન લિંગી પ્રભાવી અને લિંગી પ્રચ્છન છે તેની માહિતી મેળવશું થેન્ક યુ વેરી વેરી મચ